ધોરાજી રાજકોટ હાઈવે થી સુપેડી ગામે જવાના હાઈવે ઉપર આ પ્રકારના થાંભલાઓ લગાવવામાં આવ્યા છે। વાહન ચાલકની પોતાની ગાડીની સ્પીડ ઝડપ 80 કિલોમીટર કરતા વધારે હોવી જોઈએ નહીં। જો ગાડીની સ્પીડ ઝડપ વધુ હોય તો આ પુલ ઉપર કેમેરા ફિટ કરવામાં આવ્યા છે। આ કેમેરા સ્પીડ ઝડપ મેઝરમેન્ટ કરતો હોય છે। આ કેમેરામાં ગ્રીન કલરનું લખાણ બતાવતું હોય છે અને જો વાહન ચાલક પોતાની ગાડીની સ્પીડ વધુ હોય તો આ લખાણ લાલ કલરમાં ફેરવાઈ જતું હોય છે। જો લાલ કલરમાં ફેરવાઈ જાય તો સમજવું કે આપણી ગાડીની સ્પીડ 80 કરતાં વધુ છે તેવું માનવું। આ કેમેરા તમારી ગાડીની સ્પીડ ઝડપ મેન્ટેન અને મેજર કરતું હોય છે। આ કેમેરા દ્વારા તમારી ગાડીનો નંબર નોટ થતો હોય છે। તમારી ગાડીનું રજીસ્ટ્રેશન કરેલું હોય જે તે વાહન ચાલકના ઘરે મેમો આવી જતો હોય છે। તો તમામ વાહન ચાલકોએ આવા નેશનલ હાઈવે ઉપર જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખવું જરૂરી છે। આ પુલની બાજુમાં થોડાક અંતરે નેશનલ હાઈવે ઉપર બંને દિશાઓમાં સામસામે ફાઉન્ડેશન સાથે બે પુલ થાંભલા લગાવવામાં આવ્યા છે। આ બંને પુલ ઉપર સોલર સિસ્ટમ સજ્જ બેટરી ચાર્જ સાથે જીપીએસ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે અને આ પુલમાં એક એક બોક્સ ફિટ કરવામાં આવ્યા છે। આ બોક્સ ઉપર SOS એટલે કે વન વે સાઉથ એમ અર્થ થાય છે અને આ બોક્સમાં એક્સપીકર અને માઇક્રોફોન ફિટ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ વ્યક્તિ જીપીએસ સિસ્ટમથી મદદરૂપ થાય અને જ્યારે પોતાનું મોબાઈલનું ટાવર ન પકડાતું હોય ત્યારે કોઈ અકસ્માત કે ગંભીર ઘટના સમયે સામેની વ્યક્તિને ફોન દ્વારા સંપર્ક કરવો હોય ત્યારે જે તે વ્યક્તિ આવા નેશનલ હાઈવે ઉપર ફિટ કરવામાં આવેલા પુલ સાથે જઈ પોતાએ આ બોક્સ અથવા સિસ્ટમનો ઉપયોગ કરવાથી તમારા ફોનનું લોકેશન તમે કઈ જગ્યાએ છો તે લોકેશન સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવતો હોય છે જેથી કરીને તમારો કોન્ટેક્ટ તાત્કાલિક થઈ શકતો હોય છે। જેથી આવી વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં મુકાયેલા હોય ત્યારે ખૂબ સરળતાથી ઝડપથી સિસ્ટમ આપણને મદદરૂપ થતી હોય છે। આ બંને સિસ્ટમનો ગવર્મેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે ફિટ કરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આ જે જગ્યા છે એ રાજકોટ પોરબંદર હાઈવે ઉપરની સુપેડી ગામ પાસેની જગ્યા છે। સુપેડી ગામથી 1 કિલોમીટર દૂર છીએ। ત્યાં આગળ આપણને આવો એક થાંભલો દેખાય છે, બરાબર આવો જ થાંભલો છે આપણને આ બાજુ પણ દેખાય છે। એટલે કે ધોરાજીથી રાજકોટ થઈ ધોરાજી થઈ અને સુપેડી ગામ આવવાનું હોય ત્યારે એક લેનની અંદર એક થાંભલો અને બીજા લેનની અંદર આપણે આ બીજો થાંભલો છે। ત્યાં આગળ આપણે જોઈ શકીએ કે 80 કિલોમીટરની લિમિટ છે કે આ ગામ આવે ત્યારે આપણે 80 કિલોમીટર સુધી જ આપણે સ્પીડ રાખી શકીએ। 80 કિલોમીટરથી વધારે સ્પીડ હોય અને વાહન આવતું તો ત્યાં કેમેરો મૂકેલો છે અને કેમેરો છે એ સ્પીડને મેન્ટેન કરતો હોય, એ મેજર કરતો હોય છે। અને આ જે ગ્રીન કલરનું બોર્ડ છે એ બોર્ડ છે એ લાલ કલરમાં ફેરવાઈ જાય અને જે તે ગાડીનો નંબર છે એ નંબર ઉપર મેમો ઘરે આવે છે। તો આપણને જાણકારી માટે થઈને આ વિડીયો ઉતારવામાં આવેલો છે મિત્રો। જ્યારે પણ હાઈવે ઉપર નીકળવાનું થાય ત્યારે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે સુપેડી અથવા ધોરાજી ગામ આવે છે, બીજા ગામની તો ખબર નથી, અને મોટાભાગના હાઈવે ઉપર આ રીતની વ્યવસ્થા હોય છે તો આ રીતે આપણે આપણા વાહનને ચલાવવામાં થોડી સ્પીડ મેન્ટેન કરીએ જેથી આપણા ઘરે મેમો ન આવે। કારણ કે કેમેરો છે એ તરત નંબર નોટ કરીને ગાડીનું રજીસ્ટ્રેશન કરેલું હોય એના ઘરે મેમો આવી શકે છે। બીજી વસ્તુ મિત્રો એ છે કે આપણને એક આવો એક થાંભલો આપેલો હોય છે, આ ટાવરની બાજુમાં થાંભલો આવે છે અને આવો થાંભલો છે એ દર 2 કિલોમીટરે નેશનલ હાઈવે ઉપર રાખેલો હોય છે। જેવી રીતે અહીંયા આ ફાઉન્ડેશન કઈ થાંભલો મૂકેલો છે ઉપર સોલાર સિસ્ટમ છે, સોલરથી ની બેટરી છે એ ચાર્જ થાય છે અને સામે પણ આપણે જોઈ શકીએ છીએ કે એની એક્ઝેક્ટ સામે આવો થાંભલો ત્યાં રહેલો છે। એટલે અપ એન્ડ ડાઉન બંને દિશાની અંદર સોલર પેનલથી સજ્જ એવો આ થાંભલો છે અને SOS નામનું બોક્સ મૂકેલો, સેવ યોર સાઉટ, એટલે કે કોઈ અકસ્માત થયેલો હોય અને મોબાઈલ ટાવર ના મળતો હોય તો GPS સાથે આ થાંભલો મૂકેલો છે અને GPSના લોકેશન થ્રુ આની અંદર ઓપરેટર છે બટન દબાવવાથી આપણી સાથે વાત કરે। અહીંયા તમે જોઈ શકો છો કે આવું એક બટન છે સ્ટીલનું, એ બટન દબાવી અને પછી છોડી દેવાનું, ત્યાર પછી એ સામેથી રાહ જોઈએ થોડી વાર, એટલે ઓપરેટર બોલે છે, ઉપર સ્પીકર છે, નીચે માઇક્રોફોન છે, આ જે છે બે પીળા પટ્ટા એની વચ્ચે નાના માઇક્રોફોનના જે કાણા છે ત્યાંથી આપણે બોલી શકીએ અને આપણે GPS થ્રુ આપણું લોકેશન એમને ખબર પડી જાય અને આપણને તાત્કાલિક હાઈવે ઉપર મદદ કરી શકે એવી વ્યવસ્થા ગવર્મેન્ટ તરફથી કરવામાં આવેલી છે। તો ક્યારે પણ આની જરૂર પડે ત્યારે આપણે એનો લાભ લઈ શકીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।